જય શ્રી કૃષ્ણ. હું આપને સમક્ષ પુરોહિતરાજ વાણિજ્ય અને પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસની અંદર એવા શુભ સવાર સાથે દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર ટુમાં જે સ્થાનિક જે સંસ્થાઓ અને વાણિજ્યને લગતા જે પત્રવ્યવહારોની સરકારી વિભાગો અને જાહેર ઉપયોગી સેવાઓને લગતા જે કહી શકે પત્રો હતા એમાં આપણે થોડી પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન જોઈ ગયા. તો એની પહેલાં વિદ્યાર્થી મિત્રો આપ સૌ કુશળ હશો ને 5 મિનિટ આગળના કેસના ટોપિકની ચર્ચા કરીએ તો પત્રવ્યવહાર કઈ રીતે કરી શકાય એવું આપણે જોયું હતું. ત્યાર પછી પત્રવ્યવહાર લગતી વખતે કયો અભિગમ દાખવી શકાય, પત્રવ્યવહાર કયા 3 સ્વરૂપે થઈ શકે છે એવું પણ ટોપિક આપણે જોઈ ગયા હતા. થોડીક પત્રવ્યવહાર વિશે સમજ પણ મેળવી હતી. ક્યાંય પણ કદાચ આપણે આ પત્રવ્યવહાર સમાજ પત્રવ્યવહાર કરતી વખતે ક્યાંય પણ કોઈ સમજ ના પડે તો આપ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, કોમેન્ટ બોક્સની અંદર આપ લખી શકો છો. એ ઉપરાંત વધુને વધુ આપણે કહી શકાય કે આ વિડીયો સાબિતરૂપ થાય એ હેતુથી કહી શકાય અહીંયા તૈયાર કરવામાં આવેલો છે. તો અહીંયા આજે એવા જ આપણા ચેપ્ટર 2 સ્થાનિક જે કહી શકે સંસ્થાઓ, સરકારી વિભાગો અને ખાનગી જે કહી શકે વિભાગો છે એની આપણે ચર્ચા કરી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો કે બોર્ડની અંદર અનુરૂપ સામાન્ય રીતે આપણે એવું જોઈ ગયા કે જે નાગરિક છે એ વ્યાપારી પેઢી તરીકે સરકારી વિભાગો દ્વારા જુદી જુદી સેવાઓ મેળવે છે. તમે અને હું બંને ગ્રાહક જ છે ને બધા જે ગ્રાહક છે એ સરકારી વિભાગો દ્વારા મળતી સેવાઓ, સરકારી વિભાગો દ્વારા મળતી સેવાઓ. સરકારી વિભાગ દ્વારા પહેલી સેવા છે વિદ્યાર્થી મિત્રો તાર અને ટપાલ સેવા. તમે જોઈ શકો છો કે તાર અને ટપાલ સેવા, ટેલિફોન વિભાગ, રેલવે, કસ્ટમ આયાત નિકાસ અને વેચાણ. તમે જોઈ શકો છો કે આપણી પાસે ટોટલી 5 પ્રકારની સેવાઓ ગ્રાહક કહી શકે કે સરકારી વિભાગ દ્વારા આપવામાં આવતી હોય છે અને ગ્રાહકો એને મેળવતા હોય છે. તમે અહીંયા જોઈ શકો છો કે પહેલો અહીંયા શબ્દ લખ્યો છે કે સરકારી વિભાગો સાથેનો પત્રવ્યવહાર પહેલો ટોપિક છે. આ ટોપિકની અંદર જરા જુદી કે પ્રશ્ન એવો પૂછાય કે પત્રવ્યવહાર કઈ રીતે કરવો પડતો હોય છે અથવા તો સામાન્ય નાગરિક અને વેપારી પેઢી તરીકે સરકારી વિભાગો જુદી જુદી જે બાબતો માટે ઘણી બધી જે સેવાઓ આપે છે એ માટે પત્રવ્યવહાર કરવામાં આવે છે અને એને આપણે અહીંયા પત્રવ્યવહાર કહીએ છીએ. આ એક પક્ષનો ટોપિક છે અને આ બે માર્કનો ટોપિક છે કે સામાન્ય જે નાગરિક છે સરકારી વિભાગો દ્વારા આપવામાં જે આવતી સેવાઓ છે એ સેવાઓનો લાભ ગ્રાહક લે છે અને સરકારી વિભાગો એ સેવાઓ ગ્રાહકને આપે છે. ને અહીંયા જોઈએ કે કેટલીક વખત આવા સરકારી વિભાગોમાં આપણે ઓનલાઈન અરજી કરવાની હોય છે. કારણ કે જેમ કે કહી શકાય કે હું વાત કરું તો વિદ્યાર્થી મિત્રો આપણે વેપાર કરવા માટે ટેન્ડર ભરવો પડે છે. એ ઉપરાંત કહી શકાય કે આપણે ઈમેલ દ્વારા એને પત્ર લખીને મોકલી શકીએ છીએ. ઇવન ઓનલાઈન દ્વારા કહી શકે આપણે દરેક પ્રકારની કહી શકાય કે જે માહિતી છે સરકારી વિભાગને જે પત્રો લખવાના છે એના સંદર્ભમાં આપણે દરેકે દરેક પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો બહુ સારી રીતે કરી શકીએ છીએ. તો અહીંયા પણ કેટલીક બાબતો માટે નિયત કરેલા ફોર્મ પણ હોય છે. જેમ કે આપણે જોયું કે બેંકનું ફોર્મ, એ ઉપરાંત કહી શકાય વેપાર કરવા માટે ટેન્ડરનું ફોર્મ, એ ઉપરાંત કહી શકાય વધારે જોઈએ તો જેને ભાવપત્રકો કહેવાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, ટેન્ડર શબ્દ તમે હજી સાંભળ્યો નથી એટલે. બીજી વસ્તુ કે હજી પણ જ્યારે કહી શકાય આયાત અને નિકાસ કરવાનો પરવાનો મેળવવો, રાઈટ, જ્યારે પરવાનો મેળવવો હોય બંને દેશો વચ્ચેના સંબંધોમાં જ્યારે આયાત અને નિકાસ
જે તમને લોકોને ખબર છે કે આયાત અને નિકાસ એ શું છે. જ્યારે સરકાર અને તરફથી કહી શકાય કે આવી આયાત અને નિકાસ કરવાની હોય તો ત્યારે કહી શકાય કે જહાજનો કપ્તાન એક જે કહી શકાય કે જેમ કે 11 માણી અંદર તમે શીખી ગયા સાથીની રસીદ, એ ઉપરાંત કહી શકાય ઇન્ડેન્ટ, ચાર્ટર પાર્ટી કરાર, રાઈટ, એવા ઘણા બધા પ્રકારના કહી શકાય કે જ્યારે પત્ર લખવાના હોય ત્યારે આ પ્રકારની ઓનલાઈન અરજી કરવાની હોય છે. વળી કેટલીક બાબત માટે નિયત કરેલા ફોર્મ પણ હોય છે. અહીંયા જે પ્રમાણે માગ્યા હોય એ પ્રમાણેના પુરાવા સાથે જે તે વિભાગમાં એને જમા કરાવવાનું પણ હોય છે. જેમ કે માગો કે ઉદાહરણ તરીકે તમે કોલેજની અંદર અહીંયા કહી શકો કે એડમિશન લેવા માટે જાઓ તો વિદ્યાર્થી મિત્રો તમારે જે તે વિભાગની અંદર એ ફોર્મ જમા કરાવવું પડે છે, હા કે ના? બસ એવી જ વસ્તુ છે કે જ્યારે પણ જે તે વિભાગની અંદર ખાતાની અંદર જે વિષય જાહેરાત પડી છે એના સંદર્ભની અંદર પત્ર વ્યવહાર કરીને તમારે એ જે તે વિભાગમાં કહી શકાય કે ફોર્મ અથવા પુરાવા સાથે તમારે એને જમા કરશે. પુરાવા એટલે શું? પુરાવા એટલે કે સપોઝ માનો કે આધાર કાર્ડ, એ ઉપરાંત કહી શકાય કે નકલની ઝેરોક્ષ, બરોબર છે, નકલ રવાના. જેમ કે માનો કે એક ઉદાહરણ લઈ આપણે નથી તો કે કોઈ પણ જગ્યાએ કહી શકાય કે કંપની અંદર કોઈ જગ્યાએ કામ કરતા હોવ અને એની જગ્યા ઉપર કદાચ ઇન્ટરવ્યૂની પ્રક્રિયા હોય અથવા ખાલી પડેલી કોઈ જગ્યા હોય તો એની અંદર તમે જે નકલ તૈયાર કરી છે તમારું આ ફોર્મ, એ ફોર્મની પાછળ અથવા તમારી અરજીની પાછળ તમે ઘણા બધા ડોક્યુમેન્ટ મૂકશો, હા કે ના? તો એ બધી નકલ રવાના અને નકલ પણ લખવી પડે વિદ્યાર્થી મિત્રો કે નકલ કેટલી છે, બાકી એના સિવાય ખબર પડી શકે નહીં. તો અહીંયા કહી શકાય કે સામાન્ય રીતે વેપારી પેઢીઓને વિવિધ બાબતો અહીંયા તમે જોઈ શકો છો કે વિવિધ બાબતો માટે નીચે જણાવે સરકારી વિભાગો દ્વારા પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત પડતી હોય છે વેપારી પેઢીઓના. ને મેં તમને પહેલા જ કીધું હતું કે અમે લોકો એવું શીખી ગયા કે અહીંયા જે વેપારી પેઢી છે આ વેપારી જે પેઢી, વિદ્યાર્થી મિત્રો અહીંયા એક પ્રશ્ન એવો થઈ ગયો કે સામાન્ય રીતે પત્ર વ્યવહાર કઈ રીતે કરવો પડતો હોય છે. તો જ્યારે નાગરિક આવી વેપારી પેઢીની કહી શકે કે સરકારી વિભાગોની સેવાઓ દ્વારા જુદી જુદી સેવાઓ મેળવતો હોય છે અને એના માટે એને પત્ર વ્યવહાર કરવો પડે છે અને એના માટે બીજા નંબરની અંદર એને ઓનલાઈન અરજી કરવી પડે છે, ત્રીજા નંબરની અંદર નિયત કરેલું ફોર્મ હોય છે એ ફોર્મના પુરાવો જે તે વિભાગોને જમા કરાવવાના હોય છે. તો પ્રશ્ન કેવો પૂછાય કે સરકારી વિભાગો દ્વારા પત્ર વ્યવહાર કરતી વખતે અથવા સરકારી વિભાગને લગતો પત્ર વ્યવહાર સમજાવો અથવા સમજૂતી આપો. પ્રશ્ન એવો પણ પૂછાય કે સરકારી પત્ર વ્યવહાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. એક્ઝામની અંદર આવી રીતના પણ પ્રશ્ન પૂછી શકાય. વિદ્યાર્થી મિત્રો સરકારી વિભાગો કયા જે સેવાનો લાભ તમે અને હું લઈ રહ્યા છે? સૌથી પહેલા તાર અને ટપાલ વિભાગ, બીજા નંબરનો છે ટેલિફોન વિભાગ જેને ભારત સંચાર દૂરસંચાર નિગમ લિમિટેડ કહેવાય છે, રેલવે પાર્સલ વિભાગ એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલવું હોય તો આપણે પાર્સલની અહીંયા સુવિધા મેળવીએ છીએ, કસ્ટમ જેને આયાત અને નિકાસ કહીએ છીએ, એક દેશમાંથી લઈ જવું બીજા દેશમાંથી લાવવું, અને વેચાણ વેરો અને આવકવેરો વિભાગ. વિદ્યાર્થી મિત્રો આજે આપણો જે ટોપિક થયો તો કહી શકે આ પકરાની અંદર જો લખેલું કહી શકે કન્ટેન્ટ જોઈએ ને તો બે માર્ક્સનો અને નીચેનો પણ બે માર્ક્સ, ટોટલ કહી શકે આપણી પાસે કેટલા ટોપિક થયા ખબર છે? ટોટલ આપણી પાસે અહીંયા ટોપિક જે છે એ થયા હતા અને આ બંને ટોપિકનો એક્ઝામની અંદર માર્ક્સ અહીંયા એ પ્રમાણે પૂછાતા હોય છે. જોઈ શકો છો તમારી સમક્ષ સરકારી વિભાગોના જે પત્રો છે એમાં તાર ટપાલને લગતા કહે છે વિભાગો પણ. તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, મેં તમને એક વસ્તુ શીખવાડ્યું છે કે જ્યારે પેઢી, સંસ્થા, એકમ, કંપની જ્યારે પણ હોય, વ્યક્તિગત નહીં, પેઢી, સંસ્થા, એકમ જ્યારે પણ હોય ત્યારે એનો કહી શકે કે તમે એનું નામ વચ્ચોવચ્ચ લખી શકો. કારણ કે અહીંયા 11માની અંદર બે પ્રકારની શૈલી હતી પત્ર વ્યવહારની, એક ફૂલ્લી બ્લોકડ શૈલી અને મોડિફાઈ બ્લોકડ શૈલી. સાહેબ આ ફૂલ્લી બ્લોકડ શૈલી ને મોડિફાઈ બ્લોકડ શૈલી છે શું? ફૂલ્લી બ્લોકડ શૈલીમાં
જ્યારે લઈ શકે કે પત્ર વ્યવહાર કરતા હતા તેની જમણી અને ડાબી, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જમણી અને ડાબી આ બંને જે છે એ પ્રમાણે લઈ શકે કે એનો જમણો ભાગ આખો ખાલી રાખતો અને ડાબી સેનો ભાગ આખો ભરેલો રાખતો. તો કહી શકે કે અહીંયા આવા પ્રકારના જ્યારે પત્ર વ્યવહાર કરવામાં આવે ત્યારે અહીંયા સરકારી વિભાગો, સ્થાનિક સંસ્થાઓ અને જાહેર ઉપયોગી સેવાઓ દ્વારા એવું કહી શકે પ્રયત્ન કરીને અહીંયા પેઢીનું જે નામ છે જે વચ્ચે લખીને કહી શકે કે સરનામું અહીંયા હજી પણ કહ્યું કે વચ્ચે વચ્ચે જ આવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે જ્યારે પણ કહી શકાય કે પત્ર વ્યવહાર કરો તો સરનામું વચ્ચે વચ્ચે આ રીતના જ બ્રેકેટમાં મેં અહીંયા બતાવી દઈશ 102 આ બે હુક ચેમ્બર્સ મોટા બજાર ગોધરા. જો વિદ્યાર્થી મિત્રો પત્ર ગોધરાનો છે, ભાગીદારી પેઢી ગોધરા છે, તો સામે કહી શકે કે જેને પત્ર પણ લખવાનો છે ને એ પણ ગોધરાનો જ છે. એક વસ્તુ ખાસ નોટિસ કરી લો કે જ્યારે પત્ર જેને લખો ત્યારે પત્ર અમદાવાદથી લખાયો હોય તો અમદાવાદમાં જ ફરિયાદ હોય, બીજે ક્યાંય ફરિયાદ હોય નહીં. એ સરકારી વિભાગ હોય, જાહેર ઉપયોગી સેવાઓ હોય કે સ્થાનિક સંસ્થાઓ હોય. તો અહીંયા બંને વસ્તુ મેં તમને આ એક ફોર્મેટ બતાવી છે, આ ફોર્મેટ જ છે વિદ્યાર્થી મિત્રો, બે ફોર્મેટ અહીંયા થઈ ગઈ. કંઈક મળશે પેઢીનું નામ બરોબર વચ્ચે આવે છે, ત્યાર પછી એનું સરનામું. પ્રશ્ન ઘણી વખત એવું થાય કે સાહેબ આ સરનામું આપણે અહીંયા નીચે આમ લખી ના શકીએ, ના એને સાઈડમાં જ લખવાનું છે. અહીંયા એક લીટી છોડીને એક્ઝેક્ટ સામે ફોન નંબર હોય તો ફોન નંબર, ને ફોન નંબર ના હોય રાઈટ, ફોન નંબર ના હોય તો તમે ત્યાં અહીંયા લઈ શકે કે ડાયરેક્ટ ઈમેલ તમે લખી શકો છો. સાંભળી લેજો. હવે પ્રશ્ન એવું થાય કે સાહેબ ઈમેલ જ્યારે લખીએ તો માનો સપોઝ ઈમેલ ના હોય તો તેવું બને ને. ઈમેલ બે પ્રકારના છે, એક તો કહી શકે કે અહીંયા યાહુ અને જીમેલ બે પ્રકારના અહીંયા આપણી પાસે શું છે, બે પ્રકારના આપણી પાસે શું છે, જીમેલ છે. એક યાહુ અને www. રાઈટ, અહીંયા કહી શકાય કે યાહુ અને આ પ્રકારના કહી શકે કે ઈમેલનો ઉપયોગ તમે કરી શકો, જીમેલ અને યાહુ. અહીંયા બોર્ડ પર લખી નાખું છું જીમેલ, રાઈટ. આ બેનો ઉપયોગ તમે આરામથી કરી શકો. તો તમે જોઈ શકો છો બોર્ડની ઉપર કે આ પ્રકારના ફોન નંબર અને ઈમેલ આઈડી કમ્પલસરી અહીંયા લખો છો. બીજી વસ્તુ કે અહીંયા જ્યારે કહી દઉં કે તમારે કોડ લખવાનો, સપોઝ માનો સાહેબ નંબર યાદ નથી તો અહીંયા આગળના બે આંકડા લખીને કોઈએ સાચો નંબર લખવાનો નથી, કોઈએ સાચો નંબર લખવાનો નથી, ત્યાં એક્સ 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 જ કરવાનો છે. જો મોબાઈલ નંબર હોય તો પણ રાઈટ, એટલે એક ફોર્મેટ એ થઈ ગયું. આગળ જે રીતે મિત્રો કે આપણે જેને લખવાનો હતો પત્ર એમાં પોસ્ટ માસ્ટર શ્રી મુખ્ય પોસ્ટ ઓફિસ જૂના બજાર ગોધરા, પત્ર પણ ક્યાંનો હતો, ગોધરાનો, ને આપણે અહીંયા પણ લઈએ છીએ ક્યાંથી કે ગોધરાનો છે, આપણે લખીએ છીએ જેની પોસ્ટ છે પદો શું છે પોસ્ટ માસ્ટર શ્રી. હું અહીંયા સામે એરો કહીને લખું છું પદો, પત્ર વ્યવહાર કરતી વખતે સૌથી પહેલા હોદ્દાને અનુરૂપ હોવો જોઈએ, યાદ કરો વિદ્યાર્થી મિત્રો, હોદ્દાને અનુરૂપ હોવો જોઈએ. બીજા નંબર એની કાર્યસૂચિ શું છે કે પોસ્ટ પાર્સલની વહેંચણી સમયસર કરવાની છે, પરંતુ ફરિયાદ અહીંયા એ છે આને કાર્યસૂચિ કહેવાય. શું કહેવાય, કાર્યસૂચિ. તો કાર્યસૂચિ પ્રમાણે કામ થવું જોઈએ. તો ફરિયાદ છે અહીંયા ભાગીદારી પેઢી ભગવતી ટ્રસ્ટને કે પોસ્ટ માસ્ટર શ્રી મુખ્ય પોસ્ટ ઓફિસ જૂના બજાર જ્યાં આવેલી હોય પોસ્ટ ઓફિસ એનું સરનામું લખવું કમ્પલસરી છે. પિનકોડ નંબર નહીં લખો તો ચાલશે, પણ આ લખવું જરૂરી છે. ગોધરા અહીંયા પણ તમે જોઈ શકો છો અને અહીંયા પણ તમે જોઈ શકો છો ગોધરા, ગોધરાનો ત્યાં પિનકોડ નંબર પણ આપ્યો છે એટલે લખવાની જરૂર નથી, એક જ વખત લખી શકાય. મહેરબાન સાહેબ શ્રી અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે પત્રની અંદર સાહેબશ્રી અહીંયા આ રીતના કહી શકે કે તમારે આ પ્રમાણેનું સાહેબશ્રી
અથવા કહીશું કે અહીંયા પ્રશ્ન એવો થાય કે સાહેબ પોસ્ટ માસ્ટર શ્રી, અથવા કહી શકાય કે ડાયરેક્ટ સાહેબ શ્રી લખી શકાય, હા લખી શકાય, સાહેબ શ્રી છેલ્લા કેટલાક સમયથી અથવા આપની અથવા આપની વિભાગની જુદી જુદી સેવાઓને વર્ષોથી પ્રાપ્ત થઈ રહી છે, કારણ કે તાર ટપાલ વિભાગ છે, વર્ષોથી તમે ને હું સરકારી વિભાગ દ્વારા જે આ સેવા આપવામાં આવે છે તાર ટપાલની, કુરિયર રહી, ઘરની અંદર જે ટપાલ આવે છે રહી, એની આપણે બધી સેવાઓ આપણે મેળવી શકીએ છીએ. એટલે વર્ષોથી આ સેવાઓ ચાલે છે, વર્ષોથી પ્રાપ્ત થઈ છે, એના કારણે અમારી વેપારી સેવાઓ સુપર ચાલતી હતી. પરંતુ છેલ્લા સાંભળો, એવું ડાયરેક્ટ એવું નથી લખી દેવાનું કે અમને કહીશું કે આ પ્રોબ્લેમ છે. અહીંયા એવું લખવાનું છે કે છેલ્લા અહીંયા કહીશું કેટલાક સમયથી અમારી કહી શકાય કે જે ભગવતી ટ્રેડર્સ કહી શકે કે નામે જે ભાગીદારી જે પેઢી ચાલતી હતી એની દરેક સેવાઓનો લાભ ભગવતી ટ્રેડર્સ અથવા કહી શકાય કે સરકારશ્રીના દ્વારા જે તાર ટપાલની જે સેવાઓ આપવામાં આવતી હતી હવે વર્ષોથી એ સેવાનો લાભ લઈ રહ્યા છે. અને અત્યાર સુધી અમારા વ્યવહારો અહીંયા કહી શકે સુસુબદ્ધ, અથવા કહી શકે કે છેલ્લા વેપારી સેવાઓના કહી શકાય કે સુપરે સુપરે એટલે છેલ્લા કેટલાક સમયથી ખૂબ સારી રીતે ચાલતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અન્ય જગ્યાએથી આવતા એટલે કે જે ભગવતી ટ્રેડર્સ છે એ માનો કે કદાચ બદલીને થોડાક આગળ ગયા તો પોસ્ટ પાર્સલ અમારા સરનામે સમયસર મળતી નથી, એટલે એ પોસ્ટ માસ્ટર પાર્સલની વહેંચણી સમયસર થતી ન હોવાના કારણે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે જો કહી શકાય કે સમયસર આ કહી શકાય કે સેવાનો લાભ સમયસર જો આપણને કહી શકાય કે અહીંયા ના મળે પોસ્ટ પાર્સલ તો ભગવતી ટ્રેડર્સની શાખ એની કહી શકાય કે એની શાખ એની અંદર જોખમાય, કારણ કે જો ઓર્ડર આપ્યો હોય એ પ્રમાણે કહી શકે કે નાણાંની ચૂકવણી પણ કરવાની હોય છે. તો આ જ ફોર્મેટની અંદર મેં તમને પહેલાં પણ કીધું હતું કે આનો પણ એક માર્ક્સ છે, એટલે ટોટલ કહી શકે કે ત્રણ માર્ક્સ છે. આગળ જોઈ શકો છો કે આ કારણે અમારા વ્યાપારિક જે વ્યવહારો છે એ ખોરવાઈ ગયા છે. ખોરવાઈ ગયા છે એટલે અમારા તમારી તાર અને ટપાલની જે અનિયમિત જે સુવિધાઓ છે જે સેવાઓ છે એ સેવાઓ કહી શકે કે નિયમિત ન ચાલતી હોવાના કારણે અમારી વેપારી જે પેઢીઓ અથવા કહી શકાય કે જે સંસ્થાઓ સાથેના જે વેપારો છે એની કહી શકાય કે જે સેવાઓ છે એ ખોરવાઈ જવાના કારણે અમારી કહી શકાય કે માલસામાન સમયસર અમને મળતો અને માલસામાન સમયસર ન મળતો હોવાના કારણે સંલગ્ન નિર્ણયો, સંલગ્ન એટલે એની સાથે જોડાયેલા નિર્ણયોનો પણ કહી શકાય કે અહીંયા તમે જોઈ શકો સંલગ્ન એટલે જોડાયેલા એના નિર્ણયો સાથે કહી શકાય કે જોડાયેલી જે વાત કરી રહી છે તો અહીંયા સંલગ્ન એટલે જોડાયેલા. અને જો આ પ્રકારે કહી શકાય કે આવા સરકારી વિભાગો દ્વારા તાર ટપાલની આજે સુવિધાઓ દ્વારા જો સંલગ્ન જો નિર્ણયો લેવામાં ના આવે અને વિલંબ થાય તો ખૂબ જ અગત્યના અને જરૂરિયાતવાળા દસ્તાવેજો અમારા સરનામે સમયસર અમને મળતા નથી અને જેના માટે અમે ચિંતિત છે. તો પોસ્ટ માસ્ટરશ્રીને જણાવવાનું કે તમારા આ પ્રકારની બેકાળજીના કારણે, બેકાળજી કહેવાય કે કહેવાય બેકાળજી કે તમારી પોસ્ટ સેવાની આ બેકાળજીના કારણે વેપારી તરીકેની અમારી વિશ્વસનીયતામાં પણ આ ચાલે છે, એટલે અમારી વિશે પ્રતિષ્ઠાન પણ જોખમાઈ છે એવું પણ લખી શકાય. અને ઉપરોક્ત ફરિયાદ અંગે સફર અમને જાણ કરવા નમ્ર વિનંતી. વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું લખી શકાય કે આપનો વિશ્વાસ શું, વિશ્વાસોની ભાગીદારી. તો અહીંયા લેક્ચર આપણે જાગીશું. જય શ્રી કૃષ્ણ. ફરી વાત મળીશું. નમસ્કાર.